દેશભરમાં જ્યારે ગણેશોત્સવ ચાલી રહ્યો છે ત્યારે અનેક લોકો સમાજહિતના કાર્યો કરતા હોય છે, ત્યારે એક એવો જ કિસ્સો સામે આવ્યો છે. સુરતના સિટી લાઇટ ખાતે આવેલું સરકાર ગ્રુપ દર વર્ષે ગણેશોત્સવ દરમિયાન ભગવાન ગણેશની ભક્તિ સાથે સાથે સમાજ સેવાનું પણ કામ કરતો હોય છે. આ ગ્રુપ દ્વારા આ વર્ષે ગરીબ બાળકોને સ્કૂલે લઈ જવા અને લઈ આવવા માટે એક વાહનનું દાન કરવામાં આવ્યું છે, ત્યારે આ સરકાર ગ્રુપના એક વ્યક્તિએ શું કહ્યું તે પણ સાંભળો. મારું નામ તપન ઠાકોર છે. અમે સરકાર ગ્રુપ ગણેશ ઉત્સવ તરફથી પ્રેઝન્ટ કરીએ છીએ. અમારા ગ્રુપને 19મું વર્ષ થઈ ગયું છે. આ 19મું વર્ષ છે અને અમે આ વરદાન એનજીઓ નામનું એનજીઓ ટ્રસ્ટ રજીસ્ટર કરાયું, તે એનજીઓ અમે ચાલુ કરીએ છીએ. સરકાર ગ્રુપ શું શું કાર્ય કરે છે એટલે હવે લોકોને ભણાવવાનું, જે છોકરાઓ અત્યાર સુધી ભણવા ઈચ્છતા હતા પણ ટ્રાન્સપોર્ટેશનના લીધે એ લોકો સ્કૂલો સુધી અને ટ્યુશન સુધી પહોંચી નહીં શકતા હતા, તેના માટે અત્યાર સુધી આપણે રેન્ટ પર વેન રાખી હતી, પણ આ વર્ષે અમે વરદાન નામનું એનજીઓ રજીસ્ટર કરાવ્યું, ત્યાંથી એમના માટે એક નવી ગાડી લીધી છે, જેનાથી એ લોકોને ટ્રાન્સપોર્ટેશન માટે સારું પડશે અને તે લોકો ઇઝીલી સ્કૂલ અને ટ્યુશન જઈ શકશે. સોરી, સરકાર ગ્રુપના તમામ ઠાકોરે જણાવ્યું હતું કે તેઓના ગ્રુપમાં વરદાન એનજીઓ ચલાવવામાં આવે છે અને ગ્રુપમાં 2500 જેટલા લોકો છે અને તેઓ બાળકોને ભણાવવાનું કામ કરે છે. જે બાળકોને ટ્રાન્સપોર્ટના અભાવના કારણે સ્કૂલે નથી જઈ શકતા તેઓ માટે તેઓએ ભાડાથી એક વેનની સુવિધા પણ કરી હતી, પરંતુ આ વર્ષે નવી ગાડી જ લઈ લીધી છે જેથી ટ્રાન્સપોર્ટેશનમાં સગવડતા રહે અને તેના કારણે બાળકોને અવર જવર આસાનીથી થઈ શકે. હાલ આ પ્રકારનું દાન સૌ કોઈ માટે એ પ્રેરણારૂપ બની રહ્યું છે. સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ, ગુજરાત તક.